ખાસ તો પહેલું કહું કે મને કોઈ બોલવાની પ્રેક્ટિસ નથી પહેલી વાર બોલી રહ્યો છું એટલે કંઈ પણ ભૂલ થાય તો થોડું હસજો ખરી પરમ પૂજ્ય આચાર્ય જયઘોસુરી માર સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય જયસુંદર સુરેશ્વરજી માર સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન ઉપદાન કરાવવાની ભાવના હું તો આમ ગણું તો બહુ એવો ધર્મ રચાયેલો હતો નહીં અને મને બહુ ધર્મ કરવો ગમતો પણ નહોતો પણ ગુરુ ભગવંતના સંપર્કમાં આવ્યા પછી અને સાવિકા બહુ ધર્મિષ્ઠ હતા એટલે વારંવાર મને કહેતા કે તમે પૂજા કરો દેરાસર જાઓ અને આ બાબતમાં મારે વારંવાર એમની જોડે ઝઘડા થતા પછી ગુરુ ભગવંતના સંપર્કમાં કરુણા દ્રષ્ટિ માર્સાહેબના સંપર્કમાં જ્યારે એ અમારા સંઘ નગરમાં ચોમાસું કરવા આવ્યા અને એ પછી એમના સંપર્કમાં આવ્યા પછી મારા જીવનમાં એવું પરિવર્તન આવ્યું કે હું ખરેખર મને ધર્મ ગમતો નહોતો એની જગ્યાએ સાહેબનું પ્રવચન ચાલુ થાય ને એની પહેલો હું આવું પહેલાં જઈને બેઠો હું એટલો બધો સાહેબના પ્રવચનમાં હું અને પછી મારામાં શ્રાવિકા કહેતા હતા એ હું કદી નથી માન્યો પણ જ્યારે ગુરુ ભગવંતનો કોન્ટેક થયા પછી એમની શ્રાવિકાની બહુ ઈચ્છા હતી કે આપણે ઉપદાન કરાવવા છે અને વર્ષોથી કહેતા હતા પણ ગુરુ ભગવંત જ્યારે મને મળ્યા અને પછી એમને મેં વારંવાર કીધું એટલે એમને મને એકવાર કીધું કે તમે મારા ગુરુ મહારાજને તમે એકવાર મળો એ કહેશે એ પ્રમાણે જ હું કરીશ પછી એમને મને અને નીતિનભાઈની જોડે બી મારે વારંવાર વાત થતી હતી કે મારી મમ્મીની બી બહુ ઈચ્છા છે કે ઉપધન કરાવવા છે એટલે અમારે બી અમે બી ખાસ મિત્રો હતા આમ સગા બી છીએ ભાઈના પણ મિત્રો હતા એટલે અમારે વારંવાર એવી વાત થતી કે ઉપધન આપણે જોડે જ કરાવું છું જ્યારે કરાવું છું ત્યારે અને પછી મને સંપર્ક થયા પછી એમને બી ગુરુ દ્રષ્ટિ મારા સાહેબનો સંપર્ક થયો અને અમે બંને નક્કી કર્યું કે આપણે ગમે થાય પણ ગુરુ મહારાજને ગમે એમ કરી મનાઈ અને ઉપદાન તો આપણે કરુણા દ્રષ્ટિ માર સાહેબના ગુરુ મહારાજ જોડે જ કરાવવા છે એટલે પછી અમને બે જણને એકવાર મળવા માટે જયસુંદર માર સાહેબને મળવા માટે મોકલ્યા સાહેબને અમે વિનંતી કરી કે સાહેબ અમારે ઉપદાન કરાવવા છે અમે કરુણા દ્રષ્ટિ માર સાહેબને વાત કરી હતી પણ એ લોકોએ દ્રષ્ટિ માર સાહેબે એવું કીધું છે તમે ગુરુ મહારાજને મળો અને ગુરુ મહારાજે અમને પૂછ્યું કે કેમ તમારે અમારી જોડે જ કરાવવા છે ત્યારે મેં અમને કીધું કે સાહેબ અમારે મોટો સાધુ સમુદાય જુએ છે અને આપ પાસે મોટો સાધુ સમુદાય છે અને સંખ્યા બી અમારે સારી જુઓ છે ત્યારે સાહેબે કીધું કે સંખ્યાની તો મારી કને કોઈ વાત છે નહીં સંખ્યા એ મારો કોઈ વિષય નથી પણ તમે આવ્યા છો તો હું હવે કરુણા દ્રષ્ટિ સાહેબ જોડે વાત કરી અને પછી તમને જવાબ આપીશ ને બે વર્ષ પહેલાં સાહેબે અમને ઉપધન કરવા માટેની પ્રેરણા મંજૂરી આપી અને મંજૂરી આપ્યા પછી અમારી જય પણ બોલાઈ ગઈ બોપલની અંદર અને અમે ફૂલ તૈયારી કરી નાખી પણ કોરોનાનું સંકટ આવતા એ ઉપધન અમારું કેન્સલ કરવું પડ્યું અને કેન્સલ કર્યા પછી અમને બીજા વર્ષે એ ચિંતા એવી હતી કે સાહેબ ફરી અમને નિશ્રા આટલા પચાસ પચાસ દિવસની નિશ્રા આપશે કે નહીં આપે ખબર નથી અમને પોતાને એવું લગતું હતું કે સાહેબ ના પાડી દેશે તો શું કરશું અમે એ ચિંતામાં હતા અને સાહેબને ફરી અમે વિનંતી કરવા ગયા કે સાહેબ ફરી હવે આ વર્ષ છે મારે લગ્ન બી છે દીકરીના પણ તે છતાંય મેં જે વસ્તુ બોલ્યો છું કરવું છે એ મારે આ વર્ષે જ પૂરું કરી દેવું છે અને સાહેબે મને કીધું હું બોલ્યો છું એટલે તમારે કોઈ ચિંતા નહીં કરવાની હું કરાઈશ તમે કહેશો તમારા જે દિવસો સેટ થશે એ દિવસો હું સેટ કરીને પણ તમારું હું બોલેલું વચન હું પૂરું કરીશ અને સાહેબે આજે એ વચન પૂરું કરી અને આપણે બધા માટે મારા દિવસો સેટ થતા હતા એ દિવસોમાં એમને ઉપધન દિવસો મને સેટ કરી આપ્યા આ ઉપકાર હું સાહેબનો કદી પણ ભૂલી ના ઈકું મારા દિવસો એવા હતા કે લગ્નના દિવસોમાં મુહૂર્ત આવતા હતા પણ સાહેબે મારા વચ્ચેના મારી બેનના ત્યાં બી લગ્ન હતા અને વચ્ચેના દિવસો જ સેટ થતા હતા દસ તારીખે મારી સિસ્ટરની દીકરીના લગ્ન છે મારું મામેરું છે આ બધું સાહેબને મેં વાત કરી હતી સાહેબે કીધું કોઈ ચિંતા ના કરશો તમે જે રીતે કહેશો એ રીતે જ આપણે સેટિંગ કરીને નું કરશું અને આજે એ રીતે જ એમને દિવસો સેટ કરી અને મારો આખો પ્રોગ્રામ સેટ થાય એ રીતે સાહેબે મને સહકાર આપી અને મારી જે ઈચ્છા હતી એ ઈચ્છા આજે પૂરી કરી છે બીજું કરુણા દ્રષ્ટિ મારસાહેબ ની વાત કરું તો કરુણા દ્રષ્ટિ સાહેબે મારા જીવનમાં આખું પરિવર્તન લઈ દીધું છે હું તો પૂજા કરતો કોઈ દિવસ ઘણી વાર તો તો એવું કે કે મને છો ના ગયો કહી દઉં તો મગજ મારી ના થાય એટલે આવું પણ મેં જૂઠું બોલેલું છે કે કેમ કે મને ધર્મ એટલો ગમતો જ નતો પણ સાહેબના સંપર્કમાં આવ્યા પછી જ મને મારામાં જે કંઈ પરિવર્તન થયું ધર્મ પ્રત્યે પૈસા વાપરવાની ઈચ્છા બી થઈ અને સાહેબે ગમે ત્યારે હું સાહેબને વિનંતી કરું પહેલાં તો અમારે એવું બન્યું કે કંચન ભૂમિમાં ઉપધન ડિક્લેર થયા અને આ બાજુ આંબલીમાં અમારા ઉપધન હોઉં પહેલાં એ બીજા બધા પછી ડિક્લેર થયા એક વર્ષ પહેલા અમે ઉપધનની ડેટ આપી હતી અને એક વર્ષ પહેલા નક્કી થયું એ પછી તમે જોયું છે કેટલા બધા ઉપધન ડિક્લેર થયા લગાતાર અને અમને પોતાની ચિંતા હતી કે અમારી સંખ્યા અમારે પાંચસો કરવી હતી અમે વ્યવસ્થા બી એ રીતે તૈયારી કરી હતી કે આપણે પાંચસો સંખ્યા તો લેવી જ છે અને એ કંચનભૂમિના ઉપદાન આંબલીના ઉપદાન જે અમને કનેક્ટેડ હતા અમારા સમાજના આધીન એટલે અમને એ બી ચિંતા હતી અમે સાહેબને ગુરુ મહારાજને વિનંતી કરવા ગયા કે સાહેબ આ બે ઉપદાન થયા સંખ્યાની તકલીફ થશે સાહેબે કીધું સંખ્યાની ચિંતા ના કરો ભગવાન છે ભગવાન બધું જ સારું કરશે અને અમને ચિંતા હતી પણ સાહેબને એક ટકો પણ ચિંતા નથી સાહેબના ફેસ ઉપર કોઈ જ એક ટકો બી તમે એવું જોઈ ના શકો કે એમને એમ હોય કે આ ઉપદાન ડિક્લેર થવાથી આપણી સંખ્યા ઘટશે એમને સંખ્યામાં રસ જ નહોતો એમને સારી ક્રિયા કરાવવામાં જ રસ હતો તે છતાં પણ આપણી સંખ્યાને એક ઉની આંચ પણ આવી નથી આપણે પાંચસો થી વધારે સંખ્યા થઈ હોત તો પણ આપણે લઈ શકીએ એવી પરિસ્થિતિ અહીંની હતી જ નહીં એટલે આપણે સો એ સો ટકા માર્કસ સાથે જ આગળ નીકળ્યા છીએ એ બી આપણી એક આનંદની વાત છે બીજા ઉપન થયા છે એ બી આપણા માટે સારી વાત છે કેમ કે આપણે તો એ સંખ્યાને આપણે સમાઈ શકવાના નહોતા કદાચ પાંચ પચીસ આપણે ઉપધન ગયા છે તો આપણે બીજાને અહીંયા એન્ટ્રી આપી શકીએ બીજું ખાસ સાહેબ ઋણ શિકવાર હવે અમારી તો કોઈ હેસિયત નથી કે અમે આ ઋણ સ્વીકારનાર પ્રોગ્રામમાં તમે જે અમારા ઉપર ઋણ કર્યું છે એ અમે અદા કરી શકીએ ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ઋણમાંથી હું ક્યારે મુક્ત થઈશ અને હજી પણ આવા ઋણો મારે જોઈએ છે સાહેબ હું જે જેટલા શ્વાસ જીવું ત્યાં સુધી આવા ઋણ મારા ઉપર કરતા રહેજો અને આવી જ કૃપા મારા ઉપર વરસાતા રહેજો આવા કાર્યોમાં મને સદાય સહાય કરજો એવી પ્રભુને પ્રાર્થના કરું છું